स्वराज संग्रह आपनुं स्वागत। साबरकांठा जिल्लानी प्रांतिज नगरपालिकानो चितार पड्यो। वात करीए हवे मेहसाणा जिल्लानी खेरालु नगरपालिकानी। नमस्कार दर्शक मित्रों, वीटीवीना विशेष कार्यक्रम स्वराज संग्राममां आपनुं हार्दिक स्वागत छे। आजे आपणे वात करीशुं खेरालु शहेरना ऐतिहासिक वारसानी, खेरालु शहेरना विकासनी अने खेरालु शहेरनी स्थानिक समस्याओनी। મહેસાણા જિલ્લામાં આવેલું ખેરાલુ શહેર રાજ્યના અન્ય પ્રાચીન શહેરોમાંનું એક શહેર છે। ખેરાલુ શહેરમાંથી મળી આવેલા પ્રાચીન અવશેષોના આધારે ખેરાલુ શહેર પાટણ શહેર જેટલું જ પ્રાચીન હોવાનું ઇતિહાસવિદો માને છે। કેકા શાસ્ત્રીના મત અનુસાર ખેર શાખના રાજપૂત જગદેવ પરમારે સંવત 1174 ના ચૈત્ર વદ એકમના દિવસે ખેરાલુ શહેરની સ્થાપના કરી હતી। આજ દિવસે જગદેવ પરમારે ચામુંડા માતાને પોતાનું મસ્તક ચડાવીને ખેરાલુ શહેરની સ્થાપના કરી હોવાનું મનાય છે અને ખેર શાખના રાજપૂતોએ શહેરની સ્થાપના કરી હોવાથી ખેરાલુ નામ પડ્યું હોવાનું ઇતિહાસકારો માની રહ્યા છે। હું માનું છું કે એનાથી પણ અતિ પ્રાચીન હોવું જોઈએ, કારણ કે ખેરાલુના વસવાટમાં 3 સ્થળો એવા છે કે જ્યાંથી હજી પ્રાચીન અવશેષો મળી આવે છે અને એ અવશેષોના આધારે એ વડનગર જેટલું જૂનું પુરાણું નગર પણ કહી શકાય। ખેરાલુ શહેર અતિ પ્રાચીન હોવાના અનેક પુરાવા આજે પણ મળતા રહે છે। આ ઉપરાંત ખેરાલુ શહેર અનેક વાર વિકસ્યું અને તૂટ્યું હોવાનું માનવામાં આવે છે। ખેરાલુ શહેરના ભવ્ય ઇતિહાસનો સાક્ષી પૂરતો કબાનિયો દરવાજો આજે પણ અડીખમ ઉભો છે। ખેરાલુની રક્ષા કરવા માટે અનેક રાજપૂતોએ બલિદાન આપ્યા હોવાના અને તેમની પાછળ પત્નીઓ સતી થઈ હોવાના પુરાવા હોવાનું પણ ઇતિહાસવિદો જણાવે છે। શહેરમાં આવેલું પ્રાચીન સૂર્ય મંદિર, વલ્લભાચાર્યે સ્થાપેલી મહાપ્રભુજીની બેઠક, ચામુંડા માતાજીનું મંદિર અને ગાયકવાડની છેલ્લી નિશાની ગણાતી કચેરી આજે પણ શહેરનો ઝળહળતો ઇતિહાસ કહી રહી છે। જે કચેરી આજે મામલતદાર કચેરીમાં ફેરવાઈ ગઈ છે। ભૂતકાળમાં આવેલા બે વિનાશકારી ભૂકંપ અને મોગલો દ્વારા કરવામાં આવેલા આક્રમણના પગલે ખેરાલુની આન બાન અને શાન નાશ પામી હોવાનું મનાઈ રહ્યું છે। એટલું જ નહીં પણ 1857ના વિપ્લવ સમયે દેશભરમાં અંગ્રેજો સામે બળવા થતા હતા ત્યારે ખેરાલુની જનતાએ પણ અંગ્રેજો સામે જંગ છેડી વડનગર તરફ કૂચ કરી હોવાનું માનવામાં આવે છે। અહીંયા વૃંદાવન નજીક છે અને ત્યાં કેટલીક દેરીઓ છે અને દેરીઓમાં જે સતી થયેલા હોય કે જે શહીદો થયેલા હોય એના નિશાનો પણ એમાં મળી આવે છે। એટલે એમ કહી શકાય કે વર્ષો પૂર્વે અહીંના રાજપૂતો એ પોતાના પ્રદેશના રક્ષણ માટે, પોતાના રાજ્યના રક્ષણ માટે અહીંયા એ બલિદાનો આપતા હતા અને એ યુગ જે હતો એ યુગની દ્રષ્ટિએ કહી શકાય કે એ 1200 વર્ષ જૂનું પુરાણું શહેર છે। ખેરાલુ નગરપાલિકાની વાત કરીએ તો વર્ષ 1994માં ખેરાલુને પાલિકાનો દરજ્જો મળ્યો હતો। 1994માં પાલિકાનો દરજ્જો મળ્યા બાદ વર્ષ 1996માં પાલિકાની પ્રથમ ચૂંટણી યોજાઈ હતી। ખેરાલુ પાલિકાની પ્રથમ ચૂંટણીમાં એક પણ રાજકીય પક્ષે પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા ન હતા, જેને લઈને તમામ બેઠક ઉપર અપક્ષો ચૂંટાઈ આવ્યા હતા। જ્યારે વર્ષ 2002માં ભાજપ અને કોંગ્રેસે મહત્વપૂર્ણ તૈયારી સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું, જો કે જીત ભાજપની થઈ હતી। ભાજપના ફાળે 21માંથી 18 બેઠકો આવી હતી, જ્યારે 3 બેઠકો અપક્ષના ફાળે ગઈ હતી। વર્ષ 2002ની નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી ન હતી। એ પછી વર્ષ 2008ની ચૂંટણીમાં પ્રજાએ ભાજપ અને કોંગ્રેસને જાકારો આપી અપક્ષને સત્તાનું સુકાન સોંપ્યું હતું, જેમાં અપક્ષોના ફાળે 8 બેઠકો આવી હતી, જ્યારે કોંગ્રેસને 6 અને ભાજપને 7 બેઠકો મળી હતી। આ સ્થિતિમાં રાજકીય સોગટાબાજીમાં ભાજપે બાજી મારી હતી અને કોંગ્રેસના 7માંથી 6 નગરસેવકોને સાથે લઈને જ વિકાસ મંચના નામે ભાજપે સત્તા હસ્તગત કરી હતી
जो कि आ प्रकारे राजकीय खेंचताण में शहर नो विकास रुंधायो होवानुं राजकीय निष्णातों नुं मानवुं छे। वर्तमान 5 वर्ष एवा गया कि भारतीय जनता पार्टी विकास ना साधी शकी। एन के प्रकारे स्थितिनुं निर्माण ए थयुं कि गुजरात राज्य में मुख्यमंत्री खोबले खोबले ग्रांट फाड़वी रह्या छे, वर्तमान शासकों आ ग्रांटनी दरखास्त सुद्धा ना करी शक्या। इवन कॉमन नगरपालिकाओं ने फड़वाती राज्य सरकार की नगरपालिका नियामक कचेरी की विविध ग्रांटो केरलों ने पण फड़वाई, आ ग्रांटो में 30%, 20%, 60%, केटला किस्सा में 100% ग्रांटो वगर वपराय परत थई। फरी एक बार खेरालू नगरपालिकानी चूंटणी आवी छे त्यारे राजकीय पक्षो सत्ता हस्तगत करवा माटे राजकीय सोगटाबाजी मां लागी गया छे। आम तो खेरालू पालिकाना 7 वोर्डनी 21 बैठकोमांथी वोर्ड नंबर 1, 3, 4, 5 अने 7नी एक बैठक सामान्य महिला माटे अनामत छे, जयरे वोर्ड नंबर 2नी एक बैठक अनुसूचित जातिना स्त्री उम्मीदवार माटे अनामत छे, अने वोर्ड नंबर 6नी एक बैठक बक्षीपंच महिला उम्मीदवार माटे, अने वोर्ड नंबर 4नी एक बैठक बक्षीपंच पुरुष उम्मीदवार माटे, अने वोर्ड नंबर 7नी एक बैठक अनुसूचित जातिना पुरुष उम्मीदवार माटे अनामत छे। केरालू नगरपालिकानी 21 बैठकों पैकी 12 बैठकों सामान्य छे। मतदारों की स्थिति जोईए तो वर्ष 2011 नी वस्ती गणतरी प्रमाणे खेरालू नी वस्ती 21,838 छे। खेरालू शहर मां 16,205 लोको शिक्षित छे अने 3,223 लोको बिन साक्षर छे। मतदार यादी मां नोंधायेला मतदारों नी वात करिए तो चौधरी समाज नुं प्रभुत्व छे। चौधरी समाज ना मतदारों नी संख्या 3,086 छे। ए बाद बीजा क्रमे लघुमती समाज नी संख्या 3,000 छे। दलित समाज ना 1,906 मतदारों, ठाकुर समाज ना 1,800 मतदारों, प्रजापति समाज ना 1,229 मतदारों छे, जयरे बारोट समाज ना 644, पाटीदार समाज ना 250 अने 2,924 जेटला अन्य समाज ना मतदारों छे। राजकीय विश्लेषकों नु मानिए तो पालिका नी आगामी चूंटणी मां शहरीजनों पर विकास नो मुद्दो हावी रहेशे अने मतदारो शहर नो विकास रुधनार नगर सेवकों ने जाकारो आपसे। खेराळू नगर ए अल्प विकसित नगर छे, एटले स्थानिक विकास ना मुद्दा ज प्राधान्य होय, पण खेराळू मां अत्यार सुधी मां जे काही कामो थया छे ए कामो तो थया छे पण कागळ ऊपर थया छे, वास्तविकता मां नथी थया। तो जे कामों बाकी है जेम के नगरना रोड रस्ताओ, वीजळीनी समस्याओ, पाणीनी समस्याओ, इन फ्यूचर ऊभी थनारी जरूरियातो, आ दरेक बाबतों पर आटलो मोटा नगर में फायर फाइटर नथी, आग लागे तो बाकीनी नगरपालिकाओ पर आश्रित आ नगरपालिका छे, तो आवी पायानी सुविधाओ नगर में उपलब्ध नथी। આમ તો ખેરાલુ નગરપાલિકામાં છેલ્લા 10 વર્ષમાંથી 7.5 વર્ષ ભાજપે પાલિકાનું સુકાન સંભાળ્યું હતું, પરંતુ સત્તાની આંતરિક ખેંચતાણના કારણે વિકાસના મામલામાં નગરસેવકો ધ્યાન આપવામાં ઊણા ઉતર્યા હોવાનું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે। 1994માં નગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત કરનાર ખેરાલુ નગરપાલિકામાં ભાજપે 2002માં પ્રથમ વખત સત્તા હાંસલ કરી હતી, પરંતુ 2008માં ખેરાલુ શહેરના મતદારોએ ભાજપ અને કોંગ્રેસને ઠુકરાવીને અપક્ષો તરફી જનાદેશ આપ્યો હતો, પરંતુ ભાજપે કોંગ્રેસના બળવાખોર સભ્યોનો સાથ લઈને વિકાસ મંચ બનાવી સત્તા હસ્તગત કરી હતી। ભાજપ અને કોંગ્રેસની મિલીભગતથી રચાયેલા વિકાસ મંચે ખેરાલુ શહેરનો યોગ્ય વિકાસ નહીં કર્યાનો આક્ષેપ શહેરીજનો કરી રહ્યા છે। ખેરાલુ નગરપાલિકાના વિવિધ વિસ્તારો પર નજર કરીએ તો દેસાઈવાડ વિસ્તાર સૌથી વિકસિત વિસ્તાર ગણાય છે, જ્યારે બાકીના વિસ્તારો આજે પણ અવિકસિત રહ્યા હોવાનો વસવસો શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે। શહેરનો બારોટવાસ, ખારી કુઈ, વૃંદાવન રોડ અને સ્ટેશન રોડ જેવા અનેક વિસ્તારોના નાગરિકો પીવાનું પાણી, ગટર લાઇન, સાફ સફાઈ અને રસ્તા જેવી સુવિધાઓના અભાવે અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ખેરાલુ પાલિકા ઉત્તર ગુજરાતના અન્ય શહેરો કરતા વધારે વેરો ઉઘરાવતી હોવા છતાં શહેરીજનોને અનિયમિત પાણી આપે છે। સૌથી વધારે પાણી વેરો ખેરાલુ નગરપાલિકા લે છે અને વત્રા દિવસે પાણી આપે છે, બીજી 4 નગરપાલિકામાં ઓછો વેરો લેવામાં આવે છે, દરરોજ પાણી આપવામાં આવે છે, અને પાણી બી ઘણીવાર દોઢા જેવું ગંદુ આવતું હોય છે। બીજી જે રોડની સમસ્યા હોય છે કે રોડમાં એટલે પાણીનું કોઈ પ્લાનિંગ નથી, નગરપાલિકાનું પાણી બાબતનું કોઈ પ્લાનિંગ નથી, બીજી નગરપાલિકામાં જે પ્લાનિંગ છે એવું ખેરાલુ નગરપાલિકામાં કોઈ પ્લાનિંગ નથી,
બીજું જે રોડની સમસ્યા છે કે ખેરાલુમાં આજુબાજુ રોડમાં ચારે બાજુ રોડ ખાડા ટેકરાવાળા છે, એનું કારણ એ છે કે રોડ ખોદીનો રોડ બનાવવામાં આવે, પછી એમાં ગટર લાઈન નાખવામાં આવે, એ પાછું ખોદવામાં આવે, પાછી વળી રોડ બનાવવામાં આવે, પાછું વળી પાણીનું કનેક્શન નાખવામાં આવે, એવું કોઈ પ્લાનિંગ વગરનું કામકાજ કરવામાં આવે સાહેબ. ખેરાલુની શું દશા બેઠી છે કે રોડની પાણીની, કે તમે આખા ગુજરાતમાં ગમે ત્યાં ફરો તો ખેરાલુ એક એવી વડનગરનો નકશો બદલાઈ ગયો. ખેરાલુનો નકશો બદલાતો નથી, એનું કારણ કે એના વહીવટકર્તાઓ જાણે શું કોઈ ભાગ કે બટાઈ કે શું ચાલે છે કંઈ ખબર પડતી નથી. એક મોટો રસ્તો બાયપાસ કાઢવાનો, તો ખેરાલુમાં ટ્રાફિકની પુષ્કળ સમસ્યા છે. એક બાયપાસ રોડ બનાવ્યો તો બાયપાસ રોડમાં મોટી ખાયકી થઈ ગઈ, જેમાં સરકારની તપાસ ચાલુ છે, અને સરકારની તપાસ ચાલુ આજે 2-5 વર્ષથી રોડ ખોરંભે પડ્યો છે, એના કારણે ટ્રાફિકની પણ પુષ્કળ સમસ્યા. ખેરાલુમાં કોઈ પણ કામ થયું નથી. આ સમસ્યા નગરપાલિકાનો કોઈ વિકાસ જ નથી, બરાબર. અને ભાજપની આ વર્ષમાં બી બેઠક હતી, અને એના પહેલાં બી ભાજપની જ બોડી હતી, પણ ઉપરથી નરેન્દ્ર મોદીની સરકાર છે એટલે ગ્રાન્ટો આપે છે, પણ ભાજપની બોડી હોવા છતાં ભાજપના કાર્યકર્તાઓ ખાઈ જાય છે અને વિકાસ થવા જ દેતા નથી. અમારું એટલું જ કહેવું કે વિકાસ થાય ખેરાલુ નગરપાલિકામાં. એટલે કઈ કઈ સમસ્યાઓ છે? સમસ્યા રોડ રસ્તા બરાબર નથી, કોઈ ફરવાલાયક સ્થળ બનાવ નથી, બરાબર. બીજું કે કોઈ સારા ધંધા રોજગાર નથી, કે નગરપાલિકા દ્વારા કોઈ વિકાસનો કોઈ એ જ નથી, ચારો જ નથી. એક નાગરિક તરીકે નવી બોડી પાસેથી એ જે મેં કહ્યું એ જ અપેક્ષા રાખીએ કે વ્યક્તિવાદમાં ના પડે, ભ્રષ્ટાચારમાં ના પડે, જ્ઞાતિવાદમાં ના પડે, અને એ ખેરાલુના નાગરિક તરીકે વિચારીને નાગરિકોની સુખ સુવિધા કેવી રીતે સંપન્ન કરી શકીએ એનો જો અહીંના લોકો વિચાર કરે તો ચોક્કસ ગામની પ્રજા ચોક્કસ આ વાતમાં માને જ. પણ ક્યાંક આ જે બની બેઠેલા નેતાઓ હોય કે જે આવે છે એ પૂરું કરી શકતા નથી, એટલે એવો છે અમને આશાવાદ કે એ જો આને પૂરું કરે તો ગામ થોડું વિકાસના માર્ગે જઈ શકે. ખેરાલુ નગરપાલિકાનું ગત વર્ષનું બજેટ પત્ર જોઈએ તો વર્ષ 2011-12 11,85,00,000 રૂપિયાનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. ₹11,85,00,000 ની આવક સામે ₹11,08,00,000 નો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો, તથા ₹99,91,000 ની પુરાંત વાળું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. વર્ષ 2011-12 માં પાલિકાને વેરાપેટે 70,00,000 ની આવક થઈ હતી. છેલ્લા 5 વર્ષમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ મળી હતી, જોકે આયોજનના અભાવે ઘણી ગ્રાન્ટો પરત ફરી હોવાનો પૂર્વ નગર સેવકે આક્ષેપ કર્યો છે. ખોટી મોનોપોલી, બરાબર. અમુક વિસ્તારમાંથી ચૂંટણા હોય એ વિસ્તારમાં નહીં કરવાનું, જ્યાંથી મત ઓછા મળ્યા હોય ત્યાં નહીં કરવાનું, બરાબર. આ કારણસર વિકાસ થયો નથી. બાકી સરકારની, મોદી સાહેબની સરકારે લોટ ગ્રાન્ટો પણ આપી છે, લોટ પૈસા પણ આપ્યા છે, બરાબર. બાકી કામ કરવામાં અણઆવડત વાળા માણસો બેસી છે, એનાથી વિકાસ થયો નથી. ખેરાલુના નગરજનોને પીવાના પાણીની તકલીફ અને રસ્તાઓની સમસ્યા સતાવી રહી છે, એ વાતનો સત્તાધીશો સ્વીકાર તો કરે છે, પણ આ સમસ્યાઓ શું કામ ઉકેલવામાં ન આવી, તેના બદલે તે જલ્દીથી ઉકેલાઈ જશે એવું આશ્વાસન આપીને સંતોષ માને છે. મશીનરીનો અભાવ છે, ધારો કે ગવર્મેન્ટે અગાઉ સમ બનાવ્યા છે, પણ ઇલેક્ટ્રિકસિટીનું બિલ બાકી હોવાના કારણે તેનો લાઇટ કનેક્શન કપાઈ ગયેલો, અને પછી લાઇટનું કનેક્શન માગવા ગયા ત્યારે પણ એનું વ્યાજ અને મૂડી બાકી હોવાથી નવો ઇલેક્ટ્રિકસિટીનો કનેક્શન આપ્યો નહીં, એના કારણે સમ કાર્યરત થઈ શક્યા નહીં, અને ટોકી પણ કાર્યરત ના થઈ શકી ઇલેક્ટ્રિક મોટરો નહીં હોવાના કારણે, એના લીધે પાણી 2 ટાઈમ આપી શકતા નથી. રસ્તાઓનું તો બીજું કોઈ કારણ નથી, ફક્ત પાણી પુરવઠાની યોજનાની જે પાઇપલાઇનોનું કામ નંખાવાનું શરૂ થયું ત્યારે કલેક્ટરશ્રીએ પણ એવો મનેકમ આપેલો કે ભાઈ જ્યાં સુધી આ તમામ એરિયામાં પાણી પુરવઠાની પાઇપો નંખાઈ ના જોઈએ ત્યાં સુધીમાં કોઈ પણ પ્રકારનું સીસી રોડનું કે ડામર રોડનું કામ કરવું નહીં, અથવા મંજૂર કરેલો કામો હતો પણ એમને ના મંજૂર કરીને ગ્રાન્ટો બીજી જગ્યાએ ફાળવી દીધી. એમ બીજું કોઈ કારણ નથી. એમ પ્રથમ તો સરકારી યોજનામાંથી અમને 1.5 કરોડની ગ્રાન્ટ ફાળવી છે પાણી પુરવઠા, એટલે 40 વર્ષ સુધી ખેરાલુ ગામને પાણીનું 40 વર્ષનું આયોજન ધ્યાનમાં રાખીને કે જે પાણી 24 કલાક પાણી મળી રહે એ માટેનું આયોજન કરેલું, ત્રીજા માળ સુધી પાણી ચડે એવું 5 કરોડનું ગવર્મેન્ટે એમને આપ્યું છે, અને એનું તમામ કામ ચાલુ જ છે. લગભગ 70% કામ થઈ ગયું છે, 30% કામ બાકી છે. એક તરફ સ્થાનિકો સમસ્યાઓને લઈને પોતાના પ્રતિનિધિઓ પર આક્ષેપોના બાણ ચલાવે છે, જ્યારે બીજી તરફ રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી વિકાસનો જશ ખાટવા પ્રયત્ન કરી રહ્યા છે. આ ગામની ગટર
પાણી વ્યવસ્થા, રોડ, રેલવા કોઈ વિકાસ થયો નથી. અત્યારે હાલ તો ગામડામાં ફરતા તો ગામડું પણ સારું છે, એનાથી બિલકુલ જેની સ્થિતિ ખરાબ કહેવાય એવી ખેરાલુની સ્થિતિ કરીને મૂકી દીધેલી છે. મારું માનવું એવું છે કે જે આ નવી ચૂંટણી આવી રહી છે એ ચૂંટણીની અંદર જે જૂના માણસો છે એને આ પ્રજા રિજેક્ટ કરી અને નવા ઉમેદવારો ચૂંટી લાવે અને કદાચ જો વિકાસ કરે એવી અમે ઈચ્છા એક કોંગ્રેસી ખેરાલુ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હું ઈચ્છું છું. 2002-2007 સુધીના 5 વર્ષમાં ખેરાલુ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા યોગ્ય વહીવટ કરવામાં નહીં આવતા 2008ની ચૂંટણીમાં ભાજપે નો રિપીટ થિયરી અપનાવીને જૂના જોગીઓને ઘર ભેગા કર્યા હતા. પરંતુ ભૂતપૂર્વ નગરસેવકો પડદા પાછળ રહીને યેનકેન પ્રકારે ખેરાલુ નગરપાલિકાનો વહીવટ કરવામાં સફળ રહ્યા હતા. તેના કારણે ખેરાલુની સમસ્યાઓ ઠેરની ઠેર રહી છે. તેવા સમયે આગામી નગરપાલિકાની ચૂંટણીમાં નાગરિકો સ્વચ્છ છબી ધરાવતા અને શહેરના વિકાસ બાબતે જાગૃત નગરસેવકોને ચૂંટવા સક્રિય બને તે જરૂરી છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ખેરાલુ શહેરમાંથી 2000 મતોની લીડ મળી હતી. તેમ છતાં નગરપાલિકાના અણઘડ વહીવટને કારણે ખેરાલુ શહેરમાં એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર અસર કરે તેવી શક્યતા છે. જ્યારે કોંગ્રેસનું સંગઠન અસરકારક નહીં હોવાથી એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટરનો લાભ અપક્ષોને મળે તેવી સંભાવના છે અને તેના કારણે જ ખેરાલુ નગરપાલિકાની ચૂંટણીના પરિણામો રસપ્રદ રહે તેવા સંકેતો મળી રહ્યા છે. કેમેરામેન રાજેશ પ્રજાપતિ સાથે સુરેશ વણોલ, VTV ખેરાલુ. આઝાદીના આટલા વર્ષો બાદ પણ આપણે રોડ, રસ્તા અને પાણીની સમસ્યાઓમાં જ ગુંચવાયેલા રહ્યા છે. ખેરાલુ નગરપાલિકાનો ચિતાર ભેળવ્યો, આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. આપ VTVના ચૂંટણી લક્ષી વિશેષ કાર્યક્રમ સ્વરાજ સંગ્રામ વિશે આપના મંતવ્યો અમને VTVSwaraj@gmail.com પર મોકલી શકો છો. સાથે જ આપની નગરપાલિકાનો અહેવાલ ફેસબુક, યુટ્યુબ અને અમારી વેબસાઇટ VTVGujarati.com પર નિહાળી શકો છો. VTVના વિશેષ કાર્યક્રમ સ્વરાજ સંગ્રહમાં સમય થયું છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું અમરેલી જિલ્લાની લાઠી નગરપાલિકાનો ચિતા. We'll be right back.